નમસ્તે બાળ દોસ્તો બધા ઘરે રહીને ખૂબ જ સારી રીતે ભણો છો તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આજે વિજ્ઞાન વિષયમાં આપણે એક નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ આ પ્રકરણ મજા પડે તેવું છે અને ખૂબ જ સરળ છે હા આ પ્રકરણની અંદર કેટલીક પ્રવૃત્તિઓ પણ કરવાની છે તો ચાલો તૈયાર છો બધા સરસ મિત્રો હું તમારી સામે કેટલાક ચિત્ર રજૂ કરું છું આ ચિત્ર તમારે ધ્યાનથી જોવાના છે અને હું જે જે વાત કરું એ તમારે ધ્યાનથી સાંભળવાની છે જુઓ આ ચિત્રમાં ચા અને ચાની ભૂકીને ગરણી વડે અલગ કરવામાં આવે છે બીજું ચિત્ર જોઈએ હા તમે મીઠાવાળા દલિયા તો ખાધા હશે અહીં કટોરામાં દલિયા ભરેલા છે અને ઉપર તમે મરચાં પણ જોઈ શકો છો તો મરચા ખૂબ જ તીખા હોય તો તમે શું કરશો એ મરચાં અલગ કાઢી લેશો ને દલિયા ખાશો આ ચિત્રમાં છાસને વલોવીને માખણ છે એ અલગ કરવામાં આવે છે હવે આ ચિત્રો જોઈ અને તમારે નક્કી કરવાનું છે કે આવું શા માટે કરવામાં આવે છે આવી અલગ પાડવાની પ્રક્રિયા છે એ શા માટે કરવામાં આવતી હશે પ્રકરણ પાંચમાં તમારે આ જ બાબતનો અભ્યાસ કરવાનો છે પદાર્થોનું અલગીકરણ જુઓ અહીં પહેલીને પણ જાણવું છે કે આવા પદાર્થોને આવી રીતે શા માટે અલગ કરવા જોઈએ પહેલીને જેવો પ્રશ્ન થાય છે એવો પ્રશ્ન તમને પણ થતો હશે કે કે શા માટે આવી ગાળવાની ક્રિયા 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 વીણવાની છે છે કરવામાં આવે તો ચાલો આગળ વધીએ અહીં તમારી સામે એક કોષ્ટક આપેલું છે શા માટે આપણે પદાર્થોને અલગ કરીએ છીએ જેમાં પહેલા કોલમમાં કેટલાક ઉદાહરણ રજૂ કરેલા છે અલગીકરણની પદ્ધતિ દર્શાવેલી છે બીજા કોલમમાં અલગીકરણ આપણે શા માટે કરીએ છીએ એટલે કે તેનો હેતુ દર્શાવેલો છે અને ત્રીજા કોલમમાં અલગ કરેલા ઘટકોનું આપણે શું કરીએ છીએ પણ મિત્રો તમારે અહીંયા આ પ્રવૃત્તિમાં આ ત્રણે ત્રણ કોલમમાં એકબીજા સાથે સંબંધિત બાબતો એ આડીઓ થઈ ગઈ છે એને તમારે એકબીજા સાથે યોગ્ય રીતે જોડવાની છે તો ચાલો પહેલું ઉદાહરણ છે ચોખામાંથી ચોખામાંથી કાંકરા કાંકરા દૂર દૂર કરવા કરવા આનો હેતુ શું હશે વેરી જોઈએ માટે એમાં રહેલો જે કચરો કે નુકસાનકારક ઘટકો છે એને દૂર કરવા માટે આપણે આવું કરીએ છીએ હવે જે કાંકરા કે નુકસાનકારક ઘટકો કે કચરો એ જે પણ છે એનું શું કરીએ છીએ વેરી ગુડ આપણે કચરાને ફેંકી દઈએ છીએ પણ હા બાળ દોસ્તો તમારે અહીં એક બાબત ખાસ યાદ રાખવાની છે આ જે કચરો છે એ કચરો તમારે યોગ્ય જગ્યાએ ફેંકવાનો છે તમે જો ઘરે નાની મોટી મદદ કરતા હો તો તમારે આ બધો કચરો છે એ કચરા પેટીમાં જ નાખવાનો આગ્રહ રાખવો જોઈએ આગળ વધીએ બીજું ઉદાહરણ છે માખણ મેળવવા માટે દૂધને વલોવવું દૂધ અથવા છાશને વલોવવું હવે જુઓ એનો હેતુ શું છે એ જોઈએ હા વેરી ગુડ બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકોને અલગ કરવા માટે આપણે આ વલોવાની ક્રિયા કરીએ છીએ કારણ કે તમને ખ્યાલ છે કે છાશ અને માખણ છાશને વલોવાની છે અને એમાંથી માખણ મેળવવાનું છે તો છાશ પણ આપણને ઉપયોગી ઘટક છે જેનો આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ અને એ રીતે જુદું પડેલું અથવા અલગ થયેલું માખણ એ પણ આપણને ઉપયોગી છે એટલે એનો હેતુ આવશે બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકોને અલગ કરવા હવે અલગ ઘટકોનું શું કરીએ છીએ હા આ બંને ઘટકોનો ઉપયોગ કરીએ છીએ ત્રીજું ઉદાહરણ છે ચાની ભૂકીનું અલગીકરણ હા તો ચાની ભૂકીનું અલગીકરણ કરીએ છીએ ત્યારે ચાની ભૂકી જુદી પડે છે અને પ્રવાહી સ્વરૂપે ચા જુદી પડે છે એનો હેતુ છે બિન ઉપયોગી ઘટકને દૂર કરવા માટે અહીં ચાની ભૂકી આપણા માટે ઘટક ઘટક છે છે સામાન્ય રીતે તો આપણે એનું શું કરીશું આપણે એ ઘન ઘટકને ફેંકી દઈએ છીએ એટલે કે એનો યોગ્ય જગ્યાએ નિકાલ કરીશું તો જુઓ મિત્રો આ રીતે પ્રવૃત્તિ એકમાં આપણે જોયું કે જ્યારે બે પદાર્થોને અલગ કરવામાં આવે છે તો એના પાછળ અથવા એ ક્રિયા કરવા પાછળ ચોક્કસ હેતુ રહેલો છે અને એ હેતુને ધ્યાનમાં રાખીને એ અલગીકરણની વિવિધ પ્રકારની પદ્ધતિઓ છે આપણે અપનાવીએ છીએ તો તમારે આ પ્રકરણમાં બસ આ જ ભણવાનું છે અલગીકરણની પદ્ધતિઓ બીજી પ્રવૃત્તિ જોઈએ જુઓ અહીં તમારી સામે હું એક ક્રિયા કરું છું એ તમારે ધ્યાનથી જોવાનું છે અને તમારે જ નક્કી કરવાનું છે કે એ ક્રિયા છે એ કયા નામે ઓળખાશે તો ધ્યાનથી અવલોકન કરો અને મને કહો જુઓ એક ડીશમાં ચણા લીધેલા છે આ ચણામાં કેટલોક ઘન કચરો છે એ સાથે છે હવે હું જે ક્રિયા કરું છું એ તમારે ધ્યાનથી જોવાની છે અને તમારે એનું અવલોકન કરીને મને કહેવાનું છે કે આ ક્રિયા કયા નામે ઓળખાશે કેટલો ઘન કચરો જે આમાં રહેલો છે એને આપણે ધીમે ધીમે દૂર કરીએ છીએ કોઈ ફોતરા સ્વરૂપે છે કોઈ સળી સ્વરૂપે છે જે આપણા માટે બિન ઉપયોગી છે બધાએ જોયું ને ધ્યાનથી વેરી ગુડ હા તો તમે ક્રિયા બધાએ ધ્યાનથી જોઈ હવે તમે મને નક્કી કરીને કહો કે આ કઈ ક્રિયા છે વેરી ગુડ આ છે હાથ વડે વીણવું એટલે કે હેન્ડ પિકિંગની પ્રક્રિયા છે જે અલગીકરણની પદ્ધતિ છે આપણે જે અનાજ કે ધાન્ય લઈએ છીએ એ અનાજ કે ધાન્યમાં મોટા કદનો કચરો હોય છે એ સળી સ્વરૂપે હોય કાંકરા સ્વરૂપે હોય ફોતરા સ્વરૂપે હોય એને દૂર કરવા માટે આ પદ્ધતિ ઉપયોગી નીવડે છે તમારે અહીં એક બાબત ખાસ નોંધવાની છે કે અહીં કચરાનો જથ્થો બહુ મોટા પ્રમાણમાં હોતો નથી એટલે સરળતાથી મોટા કદનો જે કચરો છે જે ઓછી માત્રામાં છે એને આપણે સરળતાથી દૂર કરી શકીએ છીએ અલગીકરણની એક હવે બીજી પદ્ધતિ જોઈએ અનાજનું છડવું જેને અંગ્રેજીમાં થ્રેસિંગ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો તમે ખેતરમાં લણણી પછી ઘઉં અને બાજરા કે અન્ય ધાન્ય માટેના ડુંડાના ઢગલા જોયા જ હશે તમે કલ્પના કરો કે એક ડુંડામાં કેટલી બધી સંખ્યામાં દાણા રહેલા હોય છે આ દાણાને જો હાથ વડે કાઢવામાં આવે તો એ કાર્ય તો ખૂબ મુશ્કેલ થઈ પડે હે ને હા એટલા માટે જ અનાજ છડવાની ક્રિયા છે એ ખેડૂત જ્યારે કરે છે ત્યારે આ રીતે કરતો હોય છે અહીં જુઓ ખેડૂત છે એ ધાન્ય કે અનાજ છે એ જે વાવેલું હોય અને ત્યાર પછી એ પાકને લણી અને જે એના જથ્થામાં એનો ઢગલો બનાવેલો હોય એ ઢગલામાંથી કેટલાક પૂળા લઈ અને આ રીતે અનાજને પોતે છડતા હોય છે જેને અનાજને જોડવું એવું પણ કહી શકાય તમે કલ્પના કરો કે કેરી અને જામફળ એના કરતા દાણા છે કદમાં ખૂબ જ નાના હોય છે એટલે કેરી અને જામફળને સરળતાથી ઝાડ પરથી તોડી શકાય છે જ્યારે દાણા છે કદમાં ખૂબ જ નાના હોવા એને આપણે એક પછી એક એમ ચૂંટી શકતા નથી એટલા માટે જ આ અનાજ છડવાની ક્રિયા છે એ કરવામાં આવે છે ઘણીવાર અનાજ છડવાની ક્રિયામાં બળદનો પણ ઉપયોગ થાય છે અને યંત્ર જે થ્રેશરના નામથી ઓળખાય છે એનો પણ ઉપયોગ થાય છે આગળ અલગીકરણની નવી પદ્ધતિ જોઈએ તમારી સામે એક પ્રવૃત્તિ પહેલા રજૂ કરું છું આ પ્રવૃત્તિ તમારે ધ્યાનથી જોવાની છે અને પછી તમારે નક્કી કરવાનું છે કે આ ક્રિયા છે એ ઘરે કદાચ તમારા મમ્મી અથવા તમારા વડીલો જે હશે એ કરતા હશે પણ આ ક્રિયાનું નામ શું છે એ તમારે મને શોધીને કહેવાનું છે ઓકે તો ચાલો જોઈએ પ્રવૃત્તિ હા મિત્રો જુઓ અહીં આ ડબ્બામાં કેટલાક સિંગદાણા છે એ ફોતરા સાથે ભરેલા છે તમે જોઈ શકો છો હવે હું જે ક્રિયા કરું છું એ તમારે ધ્યાનથી જોવાની છે એમાં બે ઘટકો અલગ અલગ થાય છે આ બે ઘટકો છે એ કઈ રીતે અલગ થાય છે અને શા માટે થાય છે એ તમારે ખાસ નોંધવાનું છે હા મિત્રો તમે જોયું ને આ ક્રિયામાં જ્યારે ઝડપથી ફૂંકાતી હવા કે પવન આવે ત્યારે મિશ્રણમાંના બે ઘટકો અલગ પડે છે સ્વાભાવિક છે કે ફૂંકાતી હવા કે પવન દ્વારા હલકી વસ્તુ છે એ દૂર ફેંકાય છે અને ભારે વસ્તુનો નીચે ઢગલો થાય છે અહીં સિંગદાણા અને એના ફોતરા એ બંનેનું મિશ્રણ હતું એમાં સિંગદાણા છે એ ભારે હોય છે જ્યારે એના ફોતરા એ હલકા હોય છે એટલા માટે સિંગદાણા છે એનો ઢગલો થતો ગયો અને ઝડપથી ફૂંકાતી હવા કે પવન દ્વારા ફોતરા છે એ દૂર ફેંકાતા ગયા અને આ રીતે અનાજ છે એને વધારે શુદ્ધ બનાવવામાં આવે છે તો આ પ્રવૃત્તિ છે એનું નામ તમને યાદ આવ્યું ચાલો જોઈએ અહીં ચિત્રમાં પણ તમે મેં જે ક્રિયા કરીને બતાવી એ જ ક્રિયા તમે જોઈ શકો છો અને એ પદ્ધતિનું નામ છે ઉપણવું જેને અંગ્રેજીમાં વિનોઈંગ તરીકે ઓળખવામાં આવે છે તો જુઓ મિત્રો આ પણ અલગીકરણની એક પદ્ધતિ થઈ હવે આગળ એક નવી પદ્ધતિ જોઈએ પ્રવૃત્તિ ચાર તરીકે હવે જુઓ આ પ્રવૃત્તિ પણ તમારે ધ્યાનથી જોવાની છે અને એનું અવલોકન પણ તમારે કરવાનું છે અને કહેવાનું છે કે આ પદ્ધતિ છે એ અલગીકરણની કઈ પદ્ધતિ છે તો ચાલો જોઈએ એક સરસ મજાની પ્રવૃત્તિ જો મિત્રો એક ખાલી ડીશ છે આ એક ચાળણી છે અને મારી પાસે એક ડબ્બામાં ઘઉંનો લોટ છે હવે હું આ ચાળણીમાં આ ઘઉંના લોટને નાખું છું અને હવે જે ક્રિયા કરું છું એ તમારે ધ્યાનથી જોવાની છે હા જુઓ તમે આ ડીશમાં જે લોટ છે એકઠો થયેલો છે તે અને ચાણીમાં જે ઘટક વધેલો છે તે એ તમારે ધ્યાનથી જોવાના છે હા મિત્રો તમે આ એક્ટિવિટી જોઈ અને એ પણ તમે નોંધેલું હશે કે ડીશમાં જે ચડાઈને ઘટક આવે છે એ ઘઉંનો જીણો લોટ છે જ્યારે ચાણીમાં ઉપર જે પદાર્થ વધેલો છે એ નીચે આવેલા લોટ કરતા મોટા કદનો છે અને ભૂસું છે તો આમાં પણ અલગીકરણની પદ્ધતિ થઈ જેમાં ખૂબ જ નાના કણો હતા એ ચડાઈને નીચે આવી ગયા અને અશુદ્ધિ રૂપે મોટા કણો જે હતા અથવા જે ભૂસું હતું એ ઉપર રહી ગયું વેરી ગુડ આ ક્રિયા છે ચાળવું જે તમારા રોજિંદા જીવનમાં ખૂબ જ સારી રીતે સંકળાયેલી છે ઘરમાં જ્યારે અનાજ આવે છે અથવા કોઈ ધાની આવે છે ત્યારે ચાળવાની ક્રિયા આપણે કરતા હોઈએ છીએ એમાંથી કાંકરા અલગ પાડવા માટે એમાં અશુદ્ધિઓ જે રહેલી છે એને અલગ કરવા માટે અહીં જુઓ બાંધકામના સ્થળ પર પણ તમે જોઈ શકો છો કે જે રેતી હોય છે એમાં રહેલી જે અશુદ્ધિઓ છે અથવા જે મોટા કદનો કચરો છે એને દૂર કરવા માટે મોટી ચાણીનો ઉપયોગ કરવામાં આવે છે મિશ્રણમાં ઘટકોનું કદ અલગ અલગ હોય ત્યારે ચાળવાની ક્રિયા કરવામાં આવે છે તો મિત્રો આ ભાગમાં આપણે કુલ અલગીકરણની ચાર પ્રકારની વિવિધ પદ્ધતિઓ જોઈ કઈ કઈ હાથ વડે વીણવું હેન્ડપીકિંગ અનાજનું છડવું થ્રેસિંગ ઉપણવું વિનોઈંગ અને ચાળવું એટલે કે સિવિંગ આ ચારે ચાર અલગીકરણની પદ્ધતિઓ છે એ કેટલાક ઉપયોગી કે ઘટકોને અલગ કરવા માટે કરવામાં આવે છે તો તમને આ બધી પ્રવૃત્તિઓ જોવાની મજા આવી હશે ગૃહ કાર્યમાં તમારે કયા કયા પ્રકારના મિશ્રણ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે એના તમારે ઉદાહરણ નોંધવાના છે તો આવતા અંકમાં પાછા મળીશું